સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ત્રણ પ્રકરણ ત્રણનું નામ છે મુઘલ સામ્રાજ્ય આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ ત્રણ મુઘલ સામ્રાજ્યનો અભ્યાસ કરીશું તો ચાલો પાઠની શરૂઆત કરીએ પ્રકરણ ત્રણ મુઘલ સામ્રાજ્ય તમે તાજમહાલ જોયો છે દિલ્હીનો લાલ કિલ્લો ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો આ બધા સ્થાપત્ય મુઘલ શાસકોએ બંધાવ્યા હતા મુઘલ શાસનની સ્થાપના પહેલાં યુગનું શાસન હતો ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા મુઘલ સલ્તનતની સ્થાપના ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પંદરસો છવ્વીસ બાબરે કરી હતી જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પંદરસો છવ્વીસ બાબરે કરી હતી તેનું મૂળ નામ જહેરુદ્દીન મોહમ્મદ બાબર હતો બાબરનું મૂળ નામ શું હતું તો ઝહરુદ્દીન મોહમ્મદ બાબર હતો બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો આવી શકે કે પાણીપતનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું બરાબર તો બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું વીસમી એપ્રિલ પંદરસો છવ્વીસમાં જેણે પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહીમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ જે થયું હતું તે પ્રથમ યુદ્ધ હતું બાબર બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી કોની સ્થાપના કરી તો મુઘલ સામ્રાજ્યની હવે આપણે મુઘલ શાસકો જોઈશું મુઘલ શાસકોમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો મુઘલ શાસકોમાં કોનો કોનો સમાવેશ થાય છે બરાબર તો મુઘલ શાસકોમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહા અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે હવે આપણે બાબર વિશે જોઈશું ઈસવીસન પંદરસો છવ્વીસથી ઈસવીસન પંદરસો ને ત્રીસ બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો બાબર જે હતો એ કઈ ભાષા જાણનાર હતો બરાબર તો ફારસી અને અરબી ભાષાનો જાણકાર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો તેણે તેની આત્મકથા તુજુક એ બાબરી એટલે બાબર રામ લખી હતી બાબરે કઈ આત્મકથા લખી હતી તો તુજુક એ બાબરી એટલે બાબરનામાં લખી હતી જે વિશ્વ વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે હવે વિદ્યાર્થી મિત્રો હું જોઈશું ઈસવીસન પંદરસો ત્રીસથી થી ઈસવીસન પંદરસો ચાલીસ અને ઈસવીસન પંદરસો પંચાવનથી થી ઈસવીસન પંદરસો છપ્પન હુમાયુ ઈસવીસન પંદરસો ત્રીસમાં દિલ્હીની ગાદી પર બેઠો ક્યારે બેઠો હુમાયુ દિલ્હીની ગાદી ઉપર તો પંદરસો ને ત્રીસમાં હુમાયુનો અર્થ નસીબદાર થાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે હુમાયુનો અર્થ નસીબદાર થાય છે પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે યુદ્ધ થયા ઈસવીસન પંદરસો ચાલીસમાં કનોજના યુદ્ધમાં શેર શાહે હુમયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન પંદરસો પિસ્તાળીસમાં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા તેમજ ઈસવીસન પંદરસો પંચાવનમાં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો તેણે દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું હતું કયું નગર વસાવ્યું હતું દિનપના સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું હુમાયુનું અવસાન કેવી રીતે થયું તો તે વાંચનાલયમાં ગયો હતો તો વાંચનાલયમાંથી ઝડપથી પગથ્યા ઉતરતો હતો તો ઉતરતા ઉતરતા તે પડી ગયો તેનાથી હુમાયુનું અવસાન થયું હવે વિદ્યાર્થી મિત્રો શેરશાહ સુરી વિશે જોઈશું ઈસવીસન પંદરસો ચાલીસથી ઈસ્વીસન પંદરસો પિસ્તાળીસ શેરશાહ વંશનો મુસ્લિમ હતો કેનો હતો અફઘાન વંશનો મુસ્લિમ હતો એટલે મુસલમાન હતો તેનું મૂળ નામ ફરીદખા હતું શેરશાહ સુરીનું મૂળ નામ શું હતું ફરીદખા હતું હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું શેનું નિર્માણ કરાવ્યું હતું તો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો ઈસવીસન તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા ક્યારે મૃત્યુ પામ્યા હતા શેરશાહ તો ઈસવીસન પંદરસો પિસ્તાળીસ માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં પરિણામે ઈસવીસન પંદરસો પંચાવનમાં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હવે આપણે અકબર જોઈશું ઈસવીસન પંદરસો છપ્પનથી ઈસવીસન સોળસો પાંચ અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે તેનો જન્મ ઈસવીસન પંદરસો બેતાળીસમાં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો અકબરનો જન્મ ક્યાં થયો હતો બરાબર તો ઈસવીસન પંદરસો બેતાળીસમાં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો હુમાયુના અવસાન બાદ માત્ર ચૌદ વર્ષની વય એટલે ખાલી ચૌદ જ વર્ષનો હે હતો તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન પંદરસો છપ્પનમાં પાણીપતનું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થયો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું કયું યુદ્ધ થયું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થયો અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું અકબરે કાબુલ કાશ્મીર બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતો અકબરે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી અકબર બિનસંપ્ર સાંપ્રદાયિક રાજા હતો અકબર કેવો રાજા હતો બિન સાંપ્રદાયિક રાજા હતો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત અર્થવવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો અકબર સમાજ સુધારક પણ હતો તેણે બાળલગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો બાળ લગ્ન એટલે કે નાનપણમાં બાળકીઓ બાળકોને લગ્ન કરાવી દેવામાં આવતા હતા અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતો તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો ઈસવીસન સોળસો પાંચમાં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતો જો વિદ્યાર્થી મિત્રો તમને જે બાજુમાં ફોટો દેખાય છે તે ફોટો બુલંદ દરવાજાનો છે શેનો ફોટો છે તે બુલંદ દરવાજાનો જહાંગીર વિશે જોઈશું આપણે ઈસ્વીસન સોળસો પાંચ થી ઈસવીસન સોળસો ને સત્યાવીસ અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો અકબર પછી કોને મળ્યો જહાંગીરને તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા તેની પત્ની નૂર ચતુર અને પ્રતિભાશાળી હતી તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો તે પોતે પણ મહાન ચિત્રકાર હતો ઈસવીસન સોળસો સત્યાવીસમાં માં જહાંગીરનું અવસાન થતા તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો જહાંગીરનું અવસાન ક્યારે થયું હતું તો ઈસવીસન સોળસો સત્યાવીસમાં જહાંગીરનું અવસાન થયું જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો કોનો પુત્ર તો જહાંગીરનો પુત્ર શાહ ગાદી પર આવ્યો હવે શાહજહાં વિશે જોઈશું ઈસવીસન સોળસો થી ઈસવીસન સોળસોને અઠ્ઠાવન શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું શું નામ હતું ખુરમ તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો તેની પત્ની મુમતાજ મહલના જો વિદ્યાર્થી મિત્રો બાજુમાં જે ફોટો દેખાય છે તમને બરાબર એ અકબરના સમયનું ભારત છે શું છે અકબરના સમયનું ભારત છે તેમાં જે લીલા કલરથી લીટી કરેલી છે એ મુઘલ રાજ્યની સીમા છે શું છે મુઘલ રાજ્યની સીમા છે ત્યાર પછી લાલ ટપકા જે છૂટા છૂટા કર્યા છે એ રાજ્યની સીમા છે બરાબર પછી જે કથ્થઈ કલરથી લીટીઓ દોરેલી છે તે માર્ગ છે શું છે માર્ગ છે બરાબર તેના નીચે ભારતની વર્તમાન બહારની સીમા છે એ અકબરના સમયનું ભારતનો નકશો આપેલો છે અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કર્યું હતું તાજમહલ દુનિયાની અજાયબી ગણાય છે તાજમહલ દુનિયાની અજાયબી ગણાય છે ઔરંગઝેબ વિશે જોઈશું ઈસવીસન સોળસો અઠ્ઠાવનથી ઈસવીસન સત્તરસો સાત શાહજહાની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો શાહજહાંના મોટા પુત્ર દારાસિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો શાહજહાંનો મોટો પુત્ર હતો તે હતો દારાસિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદને જેલની સજા ગાદી પચાવી પાડી અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો ઔરંગઝેબે લગભગ પચાસ વર્ષ સુધી રાજ્ય કર્યું કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું પચાસ વર્ષ સુધી તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે ઝીંઝી અને પૂર્વના ચટગાઉથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી તે સંગીત કલાનો મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું ઈસવીસન સત્તરસો સાતમાં તેનું મૃત્યુ થયું ક્યારે મૃત્યુ થયું ઔરંગઝેબનું તો સત્તરસો ને સાતમાં તેના મૃત્યુ બાદ નિર્મળ નિર્મળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો આ વિદ્યાર્થી મિત્રો જે ફોટો છે એ એ તાજમહેલનો છે બરાબર તાજમહેલ આગ્રામાં આવેલું છે એ દુનિયાની સાતમી અજાયબી ગણાય છે એ તાજમહેલ શાહજહાએ તેની પત્ની મુમતાજની યાદમાં બનાવડાવ્યું હતું આ તાજમહેલ આગ્રામાં આવેલું છે રાણા સંગ્રામસિંહ વિશે જોઈશું આપણે બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે તેઓ વીર અને શહસિખ હતા અનેક યુદ્ધોમાં વિજય બન્યા હતા એટલે યુદ્ધ થતા હતા તેમાં તે હંમેશા જીતતા હતા જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું મહારાણા પ્રતાપ વિશે જોઈએ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થયું શેનું યુદ્ધ થયું હલ્દીઘાટીનું અકબર વિજયી થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રહ્યો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા તેમણે છાપા યુદ્ધ ચાલુ રાખ્યું ઈસવીસન પંદરસો છત્તેરના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી એકાવન વર્ષની વયે તેમનું અવસાન થયું મહારાણા પ્રતાપનું અવસાન ક્યારે થયું તો એકાવન વર્ષની વયે તેમનું અવસાન થયું આ બાજુમાં જે ફોટો દેખાય છે એ ચેતક ઘોડો છે ચેતક ઘોડા ઉપર મહારાણા પ્રતાપ બેઠેલા છે ચેતક ઘોડા સાથે રાણા પ્રતાપ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને પ્રકરણ ત્રણ મુઘલ સામ્રાજ્યનો અભ્યાસ પાઠનો અભ્યાસ કરાવ્યો આ પાઠ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં બેથી ત્રણ વખત વાંચન કરવાનું છે આ વિડીયોનું તમારું ગૃહ કાર્ય છે પછીના વિડીયોમાં આપણે ઘણા બધા જે પોઈન્ટ બાકી છે તે શીખીશું સત કેવલ સાહેબ